વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ GJ1 સ્ટુડિયો લેંગ્વેજ ટ્યુટર્સ. તો મિત્રો, આપણે વી હેવ ગોન ઇન ડેપ્થ ઓફ ગ્રામર. અમારા આગળના બધા વિડીયોઝમાં મિત્રો, વી પીપલ હેવ ટ્રાઈડ એન્ડ વી હેવ બીન ટ્રાઈંગ ટુ ગીવ ઓવર 100% ટુ ઓલ અવર સ્ટુડન્ટ મિત્રો. કારણ કે તમારી કોમ્પિટિટિવ એક્ઝામ જે આપી છે એની અંદર તમને કોઈ જગ્યાએ કંઈ ડાઉટ ના પડે અને યુ કેન સ્કોર વેરી ગુડ માર્ક્સ ઇન યોર એક્ઝામ એન્ડ યુ કેન મટરલાઇઝ યોર ડ્રીમ્સ. એટલા માટે અમારો કોન્સ્ટન્ટ પ્રયત્ન છે મિત્રો. તો બી વિથ અસ. અને આજના સેશનમાં મિત્રો, વી આર ગોઈંગ ટુ ડિસ્કસ સમ ઇમ્પોર્ટન્ટ રૂલ્સ ઓફ ગ્રામર. અમારા લાઈવ વિડીયોઝમાં અમુક તમને બેઝિક રૂલ્સ ઓફ ગ્રામર શીખવાડ્યા છે, એ તમારો બેઝિક હતો. હવે નાઉ લેટ અસ ગો ઇન ડેપ્થ. ગ્રામરમાં કેટલું છે મિત્રો, કે એટલી બધી ડેપ્થ છે કે આપણે જેટલું શીખીએ એટલું ઓછું છે મિત્રો. તો લેટ અસ ગો સ્ટેપ બાય સ્ટેપ. કોઈ જગ્યાએ કન્ફ્યુઝન થાય તો બી ઓપન માઇન્ડેડ એન્ડ ટ્રાય ટુ લર્ન એઝ મચ એઝ યુ કેન. યુ શુડ હેવ ધ પેશન મિત્રો, બી વિથ અસ. તો પહેલો આપણે નિયમ છે કે વેન ડુ વી યુઝ રાધર એન્ડ વેરી, રાઈટ? હવે મિત્રો, રાધર એન્ડ વેરી બે જે શબ્દો છે ને, એ કદાપી એક સેન્ટેન્સમાં એક સાથે ના વાપરી શકાય. જસ્ટ લિસન મી કેરફુલી. રાધર એન્ડ વેરી શુડ નેવર બી યુઝ ટુગેધર. વી કેન નેવર યુઝ બોથ ધીસ વર્ડ ઇન ધ સિંગલ સેન્ટેન્સ. તો માય સિસ્ટર વોઝ રાધર વેરી એમ્બરાસ્ડ, એવું વાક્ય મેં તમને આપેલું છે. મારી બેન જરા ખૂબ જ ગૂંચવાઈ ગઈ હતી. તો આ પહેલા નંબરનું જે વાક્ય છે મિત્રો, એ તમારું ખોટું છે, ઇનકરેક્ટ છે. કારણ કે એ વાક્યમાં આપણે રાધર અને વેરી બંને એકસાથે ના આવી શકે મિત્રો, બરાબર? તો તમે ધ્યાન રાખજો, એ વાક્ય સાચું કઈ રીતે લખાય. તો માય સિસ્ટર વોઝ રાધર એમ્બરાસ્ડ. એટલું આપણે રાધર વાપરવાનું, એ તમને ખાસ આવડવું જોઈએ મિત્રો, બરાબર? તો આપણે એ પ્રમાણે આર્ટિકલ એન, જે બીજા નંબરનો નિયમ છે, એમાં આપણે લખ્યું છે આર્ટિકલ એન ઓર ધ ઇઝ નોટ યુઝ બિફોર અનધર. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો, કે આપણે જે આર્ટિકલ છે એ એન ધ. હવે અનધર શબ્દ, વેન ઇવર યુ કમ એક્રોસ વિથ અનધર, તો અનધર શબ્દમાં એ તમને સ્વર લાગે છે, વોવેલ લાગે. ઇંગ્લિશમાં દેર આર 5 વોવેલ્સ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. તો અનધરની આગળ આપણે એન કે ધ વપરાય નહીં, એ તમે ખાસ પ્રેક્ટિકલને યાદ રાખજો. જો તમારા એક્ઝામમાં એવું કંઈ વાક્ય પૂછાય તો મેં તમને પ્રેક્ટિસ માટે અહીં આપેલું છે, વુડ યુ લાઇક ટુ હેવ એન અનધર કપ ઓફ મિલ્ક. તો અહીંયા મિત્રો, અનધરની આગળ મેં એન મૂકીશ, ઇઝ ઇટ ક્લિયર? તો આપણે એન મૂકાય જ નહીં મિત્રો, દેટ ઇઝ ઇનકરેક્ટ. તો વાક્ય સાચું કઈ રીતે લખાશે? વુડ યુ લાઇક ટુ હેવ અનધર કપ ઓફ ટી, આ રીતે લખાશે મિત્રો, ઇઝ ઇટ ક્લિયર? તો અનધરની પહેલાં આપણે એન કે ધ કદાપી મૂકવાનું નહીં, એ યાદ રાખજો. હવે આપણે જે ત્રીજા નંબરનો નિયમ છે કે આર્ટિકલ ધ ઇઝ નોટ યુઝ્ડ વિથ બી પ્લસ સુપરલેટિવ ફોર્મ ઓફ એન એડજેક્ટિવ. બી એટલે શું મિત્રો, તમે શીખી ગયા છો અમારા લાઈવ વિડીયોઝમાં. ટુ બીના વર્તમાન કાળના રૂપો એમિઝાર અથવા વોઝવેર આપણને આવડે છે, બરાબર? તો સુપરલેટિવ ફોર્મ કોઈપણ વિશેષણનું આપણે મૂકીએ, પોઝિટિવ ડિગ્રીનું, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. વિશેષણના ત્રણ રૂપો છે મિત્રો, તમે જાણો છો સારી રીતે. અમારા ડિગ્રીના અલગ લાઈવ વિડીયો છે, એમાં અમે તમને સમજાવેલું છે મિત્રો. તો ગુડ, બેટર, બેટ, વાઇઝ, વાઇઝર, વાઇઝેસ્ટ. તો મિત્રો, સુપરલેટિવ ફોર્મ હોય વિશેષણનું, એની આગળ જે ટુબીનું રૂપ આપેલું હોય, જસ્ટ લિસન મી કેરફુલી. જો એડજેક્ટિવ ફોર્મ ઓફ એની વર્ડ સુપરલેટિવ ફોર્મમાં હોય અને એની આગળ ટુબીનું રૂપ આપણને આપેલું હોય, એમ ઇઝ આર અથવા વોઝ વેર, રાઈટ મિત્રો? તો એની આગળ કદાપી આર્ટિકલ ધ વાપરવાનો, એ ભલે સુપરલેટિવ ફોર્મ છે. તમને સમજ પડી રહી છે મિત્રો? આઈ એમ રિપીટિંગ કે ટુ બી પ્લસ સુપરલેટિવ ફોર્મ, એવું જો વાક્યમાં સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં હોય તો આર્ટિકલ ધ નહીં લગાડવાનો. તો આ વાક્યમાં મેં પહેલું લખ્યું છે, ઇટ ઇઝ ધ વાઇઝેસ્ટ ટુ રિજેક્ટ ધ પ્રપોઝલ ઓફ સ્ટાર્ટિંગ એ ન્યૂ બિઝનેસ ઇન પાર્ટનરશીપ. તો અહીંયા મિત્રો તમને ઇટ ઇઝ પછી ધ વાઇઝેસ્ટ આપ્યું છે, દેટ ઇઝ રોંગ. ધ આર્ટિકલ લખાય જ નહીં, તો કારણ કે એની આગળ ટુ બીનું રૂપ આપ્યું છે. એટલા માટે આમ જનરલી છોકરાઓના માઇન્ડમાં શું હોય કે સુપરલેટિવ ફોર્મ હોય વિશેષણનું, એટલે આર્ટિકલ ધ મૂકી જ દેવાનો. પણ આ વાક્યમાં તમારે ધ્યાન રાખવાનું. તો સાચું કઈ રીતે લખાશે મિત્રો? કે ઇટ ઇઝ વાઇઝેસ્ટ ટુ રિજેક્ટ ધ પ્રપોઝલ ઓફ સ્ટાર્ટિંગ એ ન્યૂ બિઝનેસ ઇન પાર્ટનરશીપ. ઇઝ ઇટ ક્લિયર મિત્રો?
તો હવે આપણે થોડા આગળ વધીએ છીએ મિત્રો, કે ધ ઓક્ઝિલરી વર્બ ઇઝ પ્લેસ્ડ બિફોર ધ સબ્જેક્ટ ઇફ ધ સેન્ટેન્સ બિગિન્સ વિથ ધ નેગેટિવ ઓર સેમી નેગેટિવ એડવર્બ્સ. હવે મિત્રો, ઇંગ્લિશમાં અમુક નકારાત્મક અથવા સેમી નેગેટિવ એડવર્બ્સ છે, શબ્દો છે, રાઈટ? જો આપણે એનાથી વાક્યની સ્ટાર્ટ શરૂઆત કરતા હોઈએ, બરાબર, ઇફ ધ સેન્ટેન્સ બિગિન વિથ ધ નેગેટિવ ઓર સેમી નેગેટિવ એડવર્બ, તો આપણે એની પછી તરત જ તમારે હેલ્પિંગ વર્બ મૂકવું પડે કરતાની પહેલાં. આમ તમે થોડા કન્ફ્યુઝ નહીં થવાનો મિત્રો, થોડી ધીરજ રાખો, હેવ ધ પેશન. તો મેં પહેલું સેન્ટેન્સ તમને આપેલું છે, સેલ્ડમ સોનું કમ્સ ઇન ટાઈમ. તો મિત્રો, સેલ્ડમ સોનું કમ્સ ઇન ટાઈમ તમને આપેલું છે, તો સેલ્ડમ શબ્દ નકારાત્મક છે મિત્રો, ઇટ ઇઝ સેમી નેગેટિવ. આમ તમને વાક્ય સાચું લાગે કે સોનું ભાગ્ય જ સમયસર આવે છે, પણ દેટ ઇઝ રોંગ. કારણ કે અહીંયા વાક્યની શરૂઆતમાં સેલ્ડમ શબ્દ સેમી નેગેટિવ થયો, તો એના પછી મારે એકોર્ડિંગ ટુ ટેન્સીસ હેલ્પિંગ વર્બ કરતાની પહેલાં મૂકવું પડે. તો આ વાક્ય સાચું કઈ રીતે લખાશે મિત્રો? તો આપણે આ રીતે લખીશું, સેલ્ડમ ડઝ સોનું કમ ઇન ટાઈમ. આ યાદ રાખજો મિત્રો, સાદા વર્તમાનકાળનું વાક્ય છે એટલે કરતાની પહેલાં મેં ડઝ મૂક્યું, અને સેલ્ડમ નેગેટિવ શબ્દ છે એટલે ઇટ મસ્ટ બી ફોલોડ બાય હેલ્પિંગ વર્બ. આ તમે યાદ રાખજો. હા, આ વખતે કદાચ તમે આમ પણ લખો કે સોનું સેલ્ડમ કમ્સ ઇન ટાઈમ, એ સાચું છે, નો પ્રોબ્લેમ. પણ જો વાક્યની શરૂઆત સેલ્ડમથી થતી હોય, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ ડિફરન્સ બિટવીન ધીઝ ટુ સેન્ટેન્સીસ. ઇફ ધ સેન્ટેન્સ બિગિન્સ વિથ સેલ્ડમ, વિચ ઇઝ સેમી નેગેટિવ વર્ડ, તો ઇટ મસ્ટ બી ફોલોડ બાય ધ હેલ્પિંગ વર્બ એઝ પર ટેન્સ. અને જો આપણે સેલ્ડમ શબ્દ વચ્ચે લીધો કરતા પછી, તો આપણે આ વાક્ય આમ પણ લખી શકીએ મિત્રો કે સોનું સેલ્ડમ કમ્સ ઇન ટાઈમ, સોનું ભાગ્ય સમયસર આવે છે. ઇઝ ઇટ ક્લિયર મિત્રો? તો આપણે થોડા આગળ વધીએ મિત્રો. આની અંદર આપણે નોટ શબ્દ આપણે ડિસ્કસ કરીએ, તો નોટ એ સિંગલ રૂપી ઇન ઇટ લાઈફ હી ગેવ ઇન ચેરિટી. મિત્રો ધ્યાનથી જુઓ વાક્ય, નોટ એ સિંગલ રૂપી ઇન હિટ લાઈફ હી ગેવ ઇન ચેરિટી. ઇઝ ઇટ ક્લિયર? આ વાક્ય મેં આપેલું છે. હવે અહીંયા વાક્યની શરૂઆત નોટથી થઈ મિત્રો, બરાબર, નકારાત્મક શબ્દથી. તો એણે એની લાઈફમાં દાન માટે એક પણ રૂપિયો આપ્યો નહીં. નોટ એ સિંગલ રૂપી ઇન ઇટ લાઈફ હી ગેવ ઇન ચેરિટી. તમને બધું સાચું લાગે છે મિત્રો? પણ આ વાક્ય મેં જે ઉપરનો નિયમ શીખવાડ્યો એ પ્રમાણે નોટ નકારાત્મક શબ્દ છે, તો આપણે કરતાની પહેલાં, ડૂર ઓફ ધ એક્શન સબ્જેક્ટની પહેલાં હેલ્પિંગ વર્બ વાક્યમાં આપેલ કારના નિયમ પ્રમાણે મૂકવું પડે. તો આ વાક્યમાં મિત્રો આપણે શું કરીશું, નોટ એ સિંગલ રૂપી ઇન હિર લાઈફ, મેં અહીંયા ડીડ મૂક્યું. આ ધ્યાન રાખજો મિત્રો, ફરીથી આમ તમે ધ્યાન જુઓ કે નોટ એ સિંગલ રૂપી ઇન હિર લાઈફ ડીડ હી ગીવ. આ તમે ઇન ચેરિટી. ઇઝ ઇટ ક્લિયર મિત્રો? તો આ તમે ખાસ યાદ રાખજો મિત્રો કે અહીંયા ડીડ આપણે હેલ્પિંગ વર્બ મૂક્યું, બરાબર, અને ડીડ પછી કરતા મૂક્યો અને પછી ગીવ મૂકીશ, કારણ કે વાક્યની શરૂઆત નકારાત્મક શબ્દથી થઈ, નોટથી. તો એ વાક્યમાં આપણે જનરલી ઉપરનું જે ઇનકરેક્ટ લખેલું છે એવા વાક્યની પ્રેક્ટિસમાં તમે આવું લખતા હોય છે, પણ જ્યારે આ વાક્યમાં તમે ધ્યાન રાખજો, નિયમ યાદ રાખી લો કે કોઈ નકારાત્મક અથવા સેમી નેગેટિવ એડવર્બથી અથવા વાક્યથી શબ્દથી વાક્યની શરૂઆત થતી હોય, તો એ વાક્યમાં કરતાની પહેલાં તમારે જે તે હેલ્પિંગ વર્બ ઓક્ઝિલરી વર્બ મૂકવું પડે. ઇઝ ઇટ ક્લિયર મિત્રો? તો આપણે થોડા આગળ વધીએ છીએ. હવે આપણે ધ ઓક્ઝિલરી વર્બ નિયમ નંબર 6માં શું છે, કે ધ ઓક્ઝિલરી વર્બ ઇઝ પ્લેસ્ડ બિફોર ધ સબ્જેક્ટ ઇફ ધ સેન્ટેન્સ બિગિન્સ વિથ સો પ્લસ એડવર્બ ઓફ મેનર. હવે આ વાક્યમાં મિત્રો સમજવાનો તમે પ્રયત્ન કરો કે જો વાક્યની અંદર સો પછી ક્રિયાવિશેષણ એડવર્બ ઓફ મેનર આપેલું હોય, બરાબર, તો આપણે કરતાની પહેલાં હેલ્પિંગ વર્બ મૂકવું પડે મિત્રો. તો મેં વાક્ય તમને આપ્યું છે, સો સ્વીટલી સોનુ સેંગ દેટ શી કુડ વિન ધ ફર્સ્ટ પ્રાઇઝ, બરાબર. સોનુએ એટલું સરસ રીતે ગાયું કે એ પ્રથમ ઇનામ જીતી ગઈ. હવે આ વાક્યમાં આપણે સો સ્વીટલી પછી સોનુ લખી દીધું, મેં તરત સેંગ લખ્યું છે. હવે આપણો નિયમ શું કહે છે મિત્રો, કે જો વાક્યની શરૂઆતમાં સો આવ્યું, સ્વીટલી એડવર્બ ઓફ મેનર છે, રાઈટ, તો એ વાક્યમાં મેં તમને શું શીખવાડવાનો પ્રયત્ન કરું છું, તો આપણે અહીંયા કરતાની પહેલાં
હેલ્પિંગ વર્બ મૂકવું પડે તો આપણે થોડા આગળ વધીએ મિત્રો. તેની અંદર આ વખતે સાચું આ રીતે લખાશે, પ્લીઝ નોટ ડાઉન તમારા ચોપડામાં, પ્લીઝ બી વિથ અસ, કે સો સ્વીટલી એડવર્બ પછી મેં ડીડ મૂક્યું અને સોનું કરતાં જે કરતાની પહેલાં હેલ્પિંગ વર્બ આવી ગયું અને ડીડ જોડે ક્રિયાપદનું મૂળરૂપ. તો સો સ્વીટલી ડીડ સોનું સિંગ દેટ શી કુડ વિન ધ ફર્સ્ટ પ્રાઇઝ. સોનું એટલું સરસ રીતે ગાયું કે જેના હિસાબે એ ફર્સ્ટ ઇનામ જીતી ગઈ. ઇઝ ઇ ક્લિયર મિત્રો? તો કંઈ પણ ડાઉટ હોય તો ડોન્ટ હેઝિટેટ ટુ આસ્ક અસ, અમે તમને આવા વાક્યોની પ્રેક્ટિસ બીજી કરાવતા રહીશું મિત્રો. તો નાઉ લેટ અસ પ્રોસીડ. બરાબર, તો મિત્રો હવે આપણે અત્યાર સુધી છ નિયમ આપણે શીખ્યા, હવે સાત નંબરનો નિયમ આપણે શીખીએ કે ધ ઓક્ઝિલરી વર્બ ઇઝ પ્લેસ્ડ બિફોર ધ સબ્જેક્ટ ઇફ ધ સેન્ટેન્સ બિગિન વિથ ધ ફોલોઈંગ એક્સપ્રેશન. જો નીચેના એક્સપ્રેશનથી વાક્યની શરૂઆત થતી હોય મિત્રો, તો એની પહેલાં કરતાની પહેલાં આપણે ઓક્ઝિલરી વર્બ હેલ્પિંગ વર્બ મૂકવું પડે. તો મેં અહીંયા તમને લિસ્ટ આપેલું છે કે ઓનલી લાસ્ટ મંથ, ઓનલી ઇન ધીસ વે, અથવા ઓનલી યસ્ટરડે, અથવા ઓનલી લેટર અને ઓનલી ધેન. આ બધા જે એક્સપ્રેશન વાક્યમાં આવતા હોય તો એમાં એવા વાક્યોમાં કરતાની પહેલાં હેલ્પિંગ વર્બ તમારે મૂકવું પડે. તો મિત્રો આપણે જોઈએ, ઓનલી યસ્ટરડે શ્વેતા વેન્ટ કેનેડા, ફક્ત ગઈકાલે શ્વેતા કેનેડા ગઈ મિત્રો. તો આ વાક્ય મિત્રો ખોટું છે. આ વાક્ય સાચું કઈ રીતે લખાશે? તો ઓનલી યસ્ટરડે આપણને એક્સપ્રેશન આ વાક્યમાં આપેલું છે, તો ઓનલી યસ્ટરડે ડીડ શ્વેતા ગો કેનેડા. આ તમારે આ રીતે લખાય. કરતાની પહેલાં હેલ્પિંગ વર્બ મૂકવું જ પડે. તો આ તમે આ જે મેં એક્સપ્રેશન આપેલા છે તમારા ચોપડામાં લખી નાખજો મિત્રો, તમને એક્ઝામમાં આ રીતે બહુ જ કામ લાગશે. અને આપણે એક વાક્યની છેલ્લે પ્રેક્ટિસ કરી લઈએ જે અહીં આપ્યું છે એ પ્રમાણે, કે ઓનલી દેન માય નેબર રિયલાઇઝ હિઝ મિસ્ટેક, મારા પડોશીને ત્યારે જ એની ભૂલ સમજાઈ. ઓનલી ધેન અહીંયા એક્સપ્રેશન આપેલો છે, શબ્દ ગ્રુપ ઓફ વર્ડ. બરાબર મિત્રો, આ એક્સપ્રેશન ઓનલી ધેન આપેલું છે અને ઉપરમાં લખ્યું છે કે માય નેબર કરતા અને રિયલાઇઝ આપ્યું. તો આ વાક્ય મિત્રો ખોટું છે. આ રીતે આપણે આ જે નિયમની ચર્ચા કરી રહ્યા છીએ એ પ્રમાણે લખાય નહીં, એ ખાસ યાદ રાખજો. તો આ વાક્ય સાચું કઈ રીતે લખાશે? તો આપણે જે નીચે આપ્યું છે મિત્રો કે ઓનલી ધેન એક્સપ્રેશન આવ્યું, ઇટ મસ્ટ બી ફોલોડ બાય હેલ્પિંગ વર્બ. તો ઓનલી ધેન ડીડ માય નેબર, માય નેબર કરતા બરાબર રિયલાઇઝ, ડીડ જોડે ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું, હિઝ મિસ્ટેક. મિત્રો બી વિથ મી, ડોન્ટ ફીલ કન્ફ્યુઝ, થોડો ઇન્ટરેસ્ટ લેજો તો ધીમે ધીમે તમને કોન્ફિડન્સ આવશે મિત્રો. શરૂઆતમાં કદાચ તમને થોડું કંટારું પણ આવે, કારણ કે વી આર ગોઈંગ ઇન ડેપ્થ ઓફ ગ્રામર મિત્રો. શ્યોર? તો ઓનલી ધેન એક્સપ્રેશન આવ્યું, એના પછી મેં હેલ્પિંગ વર્બ મૂક્યું, કરતા મૂક્યું અને ક્રિયાપદનું મૂળરૂપ. તો આ જે મેં લિસ્ટિંગ આપ્યું છે, ઓનલી લાસ્ટ મંથ, ઓનલી ઇન ધીસ વે, ઓનલી યસ્ટરડે, ઓનલી લેટર, ઓનલી ધેન, ધીઝ આર ધ એક્સપ્રેશન જો વાક્યમાં આપણે મૂકીએ તો એના પછી વાક્યના કારના નિયમ પ્રમાણે હેલ્પિંગ વર્બ મૂકવાનું, કરતા મૂકવું અને ક્રિયાપદનું જે તે રૂપ મૂકવાનું મેઇન વર્બ. તો મિત્રો આપણે અત્યાર સુધી સાત નિયમની આપણે ચર્ચા કરી. તો મિત્રો આવા ઘણા બધા નિયમ છે જે અમે તમારી જોડે પ્રેક્ટિસ કરીને આગળ વધવા માગીએ છીએ. તો મિત્રો બી વિથ અસ અને આવા નિયમોની આપણે ચર્ચા કરીને આપણે જબરજસ્ત તમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય અને તમારે આ બેંકની એક્ઝામ હોય એમાં ડિટેક્ટિંગ ધ એરર્સ, તમારે વાક્યમાં ભૂલ શોધવાની હોય છે અને સાચું વાક્ય લખવાનું હોય મિત્રો, જીપીએસસીની એક્ઝામ હોય, પીએસઆઈની એક્ઝામ હોય કે પીએની એક્ઝામ, દરેકમાં તમને જો નિયમથી ઇફ યુ આર વેલ અવેર તો ડેફિનેટલી યુ વિલ બી કોન્ફિડન્ટ એન્ડ યુ વિલ નોટ બી લુઝિંગ એની માર્ક. ઇઝ ઇ ક્લિયર મિત્રો? તો એટ પ્રેઝન્ટ આપણે ડીડ યુ લાઈક ધીસ વિડીયો મિત્રો? તો ડૂ લાઈક અવર વિડીયો ફ્રેન્ડ એન્ડ ડૂ ઇન્ફોર્મ યુર ફ્રેન્ડ, વેલ વિશર્સ એન્ડ રિલેટિવ્સ, એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ અવર ચેનલ ફોર મોર એન્ડ મોર અપડેટ મિત્રો. અને બિફોર યુ ડિપાર્ટ આઈ વુડ લાઈક ટુ ટેલ યુ વન થિંગ મિત્રો, કે અમારી આ વિડીયોની જે લિંક છે ને એમાં જે લિંક આપેલી છે એ પ્રમાણે તે એનો વાંચી અને યુ કેન ડાઉનલોડ ધીસ સ્ટડી મટીરિયલ, જેથી કરીને તમને ઘરે પ્રેક્ટિસ માટે બહુ જ કામ લાગે મિત્રો. તો આપણે આજના સેશનમાં સાત નિયમ શીખ્યા. નાવ વી આર મીટિંગ ઇન અવર નેક્સ્ટ સેશન. ઇન ધ મીનવાઇલ ફ્રેન્ડ બી વિથ અસ, ડૂ સમ હોમવર્ક એન્ડ બાય ફ્રેન્ડ્સ.